અમદાવાદની ઐતિહાસિક એમજે લાઇબ્રેરીને ડિજિટલ સ્વરૂપ આપવામાં આવ્યું છે, જેથી હવે દુનિયાના કોઈ પણ ખૂણે બેસી લાઇબ્રેરીનો લાભ મેળવી શકાશે. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ એએમસીએ એમજે લાઇબ્રેરી ડિજિટલ બનાવી છે, જેથી 25,000થી વધુ સભ્યોને ડિજિટલ લાઇબ્રેરીનો લાભ મળી રહેશે. એમજે લાઇબ્રેરીને ઓનલાઈન કરવા માટે ખાસ કમ્પ્યુટર સિસ્ટમ ઉભી કરવામાં આવી છે, જેનાથી એએમસી સંચાલિત તમામ લાઇબ્રેરીનું ઓનલાઈન જોડાણ કરવામાં આવ્યું, જેથી હવે ઓનલાઈન 6 લાખ જેટલા પુસ્તકોનો લાભ મેળવી શકાશે, જેમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ સહિતના તમામ મહાનુભાવના પુસ્તકો પણ ડિજિટલ માધ્યમમાં મળી રહેશે, જેથી હવે ઘરે બેઠા લાઇબ્રેરીનો લાભ પણ ઉઠાવી શકાશે. આધુનિક ભારતના સ્વપ્નદ્રષ્ટા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ ડિજિટલ ઇન્ડિયાનું જે સ્વપ્ન સેવેલ છે તેનાથી પ્રેરાઈને આજે સ્માર્ટ સિટી પ્રોજેક્ટના અન્વયે માજે પુસ્તકાલયની અંદર ઓનલાઈન પુસ્તકાલયનું આજથી શુભારંભ કરવામાં આવ્યો છે, જેના કારણે તે આવતા હજારો વિદ્યાર્થીઓ એનો લાભ લઈ શકશે. તેમાં અલગ સુવિધાઓ છે, ઓનલાઈન રજીસ્ટ્રેશન થશે, રિન્યૂ તેમજ પેમેન્ટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. એ સિવાય અદ્યતન વેબસાઇટ, મોબાઈલ એપ, ડિજિટલ રીડિંગ પ્લેટફોર્મ વગેરે અનેક વાચકોને પૂરા પાડવામાં આવશે. કિયોસ્ક મશીન, તો વાચક પોતે જેમ આપણે બેંકની અંદર પાસબુક ભરાવતા હોય અથવા તો ઇન્સ્ટિટ્યૂટ, તો એ પ્રકારે આની અંદર પુસ્તક તમે બોરો પણ કરી શકશો, ઇસ્યુ પણ કરાવી શકશો. તમે અંદર બુક નાખશો ઓટોમેટિક તમારો નંબર, પહેલાં કાર્ડ ઇસ્યુ કરાવવા માટે તમારે કાર્ડ અંદર મૂકવું પડશે, તમારું એકાઉન્ટ ખુલશે, જે પુસ્તક તમે ઇસ્યુ કરવા માગશો તે અંદર મૂકશો એટલે રીડ કરી તમારા એકાઉન્ટમાં એ ક્રેડિટ થઈ જશે. ત્યાં આગળ તમને પરચી પણ મળશે, એટલે તમને એ પણ ખ્યાલ આવશે કે મેં કયા કયા પુસ્તકો કયા ડે ઇસ્યુ કરાવ્યા. તે જ્યારે તમે પરત કરાવો તો એ વખતે તમારી કાર્ડની જરૂર નથી, માત્ર તમારું પુસ્તક ત્યાં મૂકશો એટલે જમા થઈ જશે. એનો ફાયદો એ પણ થયો કે કોઈ વખત તમારું પુસ્તક ખોવાયું હોય, અન્ય કોઈ વાચક જમા કરાવશે તો પણ એ જેના ખાતામાં ઇસ્યુ થયો એના ખાતામાં જે પુસ્તક જમા થશે. અમદાવાદની અતિ પ્રસિદ્ધ અને ઐતિહાસિક એવી એમજે લાઇબ્રેરીને હવે ડિજિટલ માધ્યમમાં ફેરવવાની શરૂઆત કરી દેવામાં આવી છે. 1 જૂન એટલે કે ગઈકાલથી આ જે યોજના છે તેની શરૂઆત થઈ ગઈ છે. આપ જોઈ શકો છો સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ડિજિટલ લાઇબ્રેરીનો જે આખો કન્સેપ્ટ છે તે અમલમાં આવી ચૂક્યો છે. આ લાઇબ્રેરીમાં સૌથી મહત્ત્વની વાત હોય તો જે RFID ટેગ છે, આપ જોઈ શકો છો આ જે ગેટ છે, અત્યાર સુધી કોઈપણ વાચક કે જે ખોટા ઈરાદા સાથે પણ અહીંયાથી પુસ્તકો તંત્રના ધ્યાન બહાર લઈ જવાનો પ્રયત્ન કરતા હતા તે હવે નહીં કરી શકે, કારણ કે આ જે RFID ટેગ છે, ગેટ છે, તેનામાં ટેગનું સ્કેન થશે અને જો બિનજરૂરી કોઈ બહાર લઈ જવાનો પ્રયત્ન કરશે તો તુરંત તંત્રને ખબર પડશે. સાથે જ આપ જોઈ શકો છો જે સ્ટાફ છે, આ ઉપરાંત જે વાચકો છે તે પણ પોતાના પુસ્તકો છે જમા કરાવવા માટે આવી રહ્યા છે, તો કેટલાક નવા ઇસ્યુ કરાવવા માટે પણ આવી રહ્યા છે. શહેરીજનો છે અથવા તો જે કોઈ પણ વાચકો છે, જુદા જુદા વિષયના પુસ્તકો વાંચવાનો જો શોખ ધરાવે છે, તેમના માટે આ એક દુર્લભ બાબત છે. એમજે લાઇબ્રેરીને હવે સમયની સાથે ચાલતા આ એમજે લાઇબ્રેરીને અત્યાધુનિક ડિજિટલ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.